विद्यार्थी मित्रों नवस स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 અને વિષય હિન્દી માં પેજ નંબર 15 અને 16 શીખવાના છે. તો ચાલો એક આપણે ખબર જ છે કે હવે પહેલું પેજ આપણે જાતે જ કરતા શીખવાનું છે જેથી કરીને પરીક્ષાની અંદર આવે તો આપણને આવડી જાય. બરાબર, આખી બુક એક જ સરખી છે. પહેલા પેજ માં આવું જ, બીજા પેજ માં આ જ રીતનું, એટલે તમારે તમારી રીતે શીખવાનું છે કોડું. બરાબર, એટલે આ પેજ હું તમને મોડે સમજાવી દઉં છું. તો ચાલો પેલું છે જહાજ. જહાજ એટલે એને ગુજરાતીમાં કહેવાય જહાજ. અહીંયા જે જવાઈપો છે ટપકા કરી લો, એ કાંટો કરવાનો છે. જહાજ એટલે જહાજ કોણ થાય અને વહાણ કોણ થાય. આવું ચિત્ર દોરેલું હોય તો આની સામે એરો કરવાનો. પછી છે અહીંયા જ શોધીને તેના ઉપર રાઉન્ડ કરો. તો હિન્દીનો જ ગોતવાનો છે અને મીંડું તમારી જાતે કરવાનું છે. પછી જ છે એમાં કલર પૂરવાના છે અહીંયા, અને અહીંયા કાંટો કરવાનો છે. જો અહીંયા પણ એવી જ રીતના જેમ કરીએ છીએ તેમ બધા જો કાંટા કરી નાખો, ટપકા અડાડીને આ પેજ તમારી જાતે પૂરું કરો. હવે પાછળ નું પેજ પેજ નંબર 16 જુઓ. ચલો પેજ નંબર 16 ની અંદર જ છે, એમાં જ થી શરૂ થતા શબ્દ ઉપર લીટો કરવાનો છે. બકરી નથી, જહાજ કરી નાખો લીટો, ઘોડા નહીં, જલેબી હા, ચરખા નહીં, જલ હા, જ હા. તો આ રીતે જ થી શરૂ થતા ચારે શબ્દ ઉપર આપણે લીટા કર્યા. હવે એના પછી હું જોઉં પ્રશ્ન બાજુમાં, જો એ લાઇનિંગ છે ને બે પ્રશ્ન, તો અહીંયા પણ બે છે. જો તો છ થી નીચે લીટી કરો. હવે જ્યાં છ છે અહીંયા નાની એવી લીટી કરવાની છે. જલ ભરી નાખો, છ ગોતી ને ફટાફટ નાની એવી લીટી કરો. ભરી નાખી, બરાબર. હવે છ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. છ ઉપર કરવાની નથી, છ થી જુદો છે એમાં કરવાની છે. હવે તો તમને સ્પીડ પણ આવી ગઈ હોવી જોઈએ અને આવડતું પણ હોવું જોઈએ. કઈ છે ને એક પ્રશ્ન જરાક સમજવામાં ધ્યાન રાખવાનું છે. જ ઉપર નથી કરવાની, જ થી અલગ ઉપર કરી નાખવાની છે. પછી એવી જ રીતે અહીંયા ચિત્ર છે. જો જલેબી એટલે જલેબી, જગ એટલે જગ, જલ એટલે પાણી, જહાજ એટલે જહાજ. આ એનું ગુજરાતી કરે. હવે જલેબી, ચાલો જો ના ડોટ્સ અડાડી ખાટે કરો. અહીંયા એને જો જ કરો. પછી અહીંયા જગ છે, ચિત્ર છે, તો જગ ટપકા અડાડી ખાટો કરો અને ફરીથી પાછો લખો. ઉપરના જે છે શબ્દ એના જેવો શબ્દ નીચે બે લાઈનમાં થઈ જવો જોઈએ. થઈ ગયું. હવે આ થઈ ગયો આ પ્રશ્ન પૂરો. અહીંયા ટપકા અટકેલા છે, ઘાટા કરવાના અને અહીંયા લખવાનો છે શબ્દ. હવે અહીંયા જ શોધી અને રાઉન્ડ કરવાનું છે. તો જો શબ્દ આપ્યા છે જબાન, ભજન, જમાના, કાજલ, એમાં જ ગોતો અને એની ફરતે મીંડું કરો. ચલો હવે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 17 અને 18 કરીશું. પેજ સ્વાધ્યાયની સાથે પૂરી કરતા જજો, શબ્દોનું ગુજરાતી પણ શીખતા જજો. અસ્તુ.